गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो प्रकरण 17 दीवाल और रंगीली धी माँ। अफसाना मंसूरी अने तेनी टीम नो अनुभव हजी आपणे वधारे लईए, तो हवे आपणे जोईशुं। अमे कह्युं तमारी टीम विशे वधारे कहो, तो आपणे जोयुं हतुं ने आगळ के आपणने એ ટીમની મુલાકાત લેવા માટે લઈ ગયા છે, તો ચાલો હજી વધારે અનુભવ લઈએ। એક છોકરી અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે, જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ। અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા। જુઓ ટીમ, ટીમ કોને કહેવાય કે એમાં બધા અલગ અલગ વિચારના હોય, બધા પોતાના વિચાર અલગ અલગ રીતે રજૂ કરે, તેને ટીમ કહેવાય? નહીં। ટીમ કોને કહેવાય કે બધા એક સાથે મળીને એ કાર્ય કરે અને તેમાં સફળતા મેળવે, તો એ ટીમ કહેવાય। હંમેશા યાદ રાખજો, ટીમમાં જેટલા આપણે કામ કરીશું ને, એટલું સરળ કામ આપણું થશે અને તેમાં જ આપણને સફળતા મળશે। આપણે અલગ અલગ રહીને કામ કરીશું, ઝઘડો કરીશું, તો એમાં આપણને સફળતા ન મળે। હંમેશા આપણે ટીમ વર્ક કરવું જોઈએ, એટલે કે ટીમમાં જ કામ કરવું જોઈએ। એવો અનુભવ આપણને અહીં આ ટીમ કરાવી રહી છે। તો તમે જોયું કે કઈ રીતે તેઓ ટીમમાં કામ કરે છે, તેઓ ક્યારેક પણ ઝઘડતા નથી। અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે। મેચ સોલાપુર હતી, તો જુઓ અમારી ટીમમાંથી ઘણી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવા માટેની પણ તક મળી હતી, જે સોલાપુરની હતી। ઝરીન, જ્યારે અમે સોલાપુર ગયા, અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી। તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વળતી હતી। તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી। અમને ખૂબ જ ખરાબ લાગતું હતું, તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું ન હતું। જોયું ને કે આપણે આપણી ટીમ છોડીને કોઈક બીજી ટીમમાં જોઈન્ટ થઈએ, એક કે બે સભ્ય, તો એ ટીમ આપણને એટલો સપોર્ટ કરતી નથી જેટલી આપણી ટીમ આપણને સપોર્ટ કરતી હોય। અને આનું એક ઉદાહરણ હું તમને કહું, તો ચક દે ઇન્ડિયા પિક્ચર જોયું છે તમે? હા, તો એમાં આ જ રીતે આપણને પહેલાં જોવા મળે છે, પણ જ્યારે એ ટીમ એક સાથે થઈ જાય છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કેવી સફળતા તેઓ પ્રાપ્ત કરે છે। તો એના ઉદાહરણ દ્વારા આપણે સમજવું જોઈએ। અહીં પણ એવું જ થયું છે કે સોલાપુરમાં અમુક છોકરીઓને સિલેક્ટ કરવામાં આવી। ઝરીન આપણને કહે છે કે તેઓ જ્યારે સોલાપુર ગયા, તો ત્યાંની ટીમ સાથે તેઓએ જોયું કે ત્યાંની ટીમ તેઓની સાથે ખરાબ વર્તન કરતી હતી, તેઓ તેઓને ઉતરતી કક્ષાના માનતી હતી અને એ રીતે એ તેઓ સાથે વર્તન કરતા હતા અને તેઓને રમવા માટેની પણ તક આપતા ન હતા અને સહકાર જેવું તેઓમાં હતું નહીં, તેઓને ખૂબ જ ખરાબ લાગ્યું। મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો, પરંતુ તે પકડી શકી નહીં। તે મને લડવા લાગી, ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી। આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા, પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું। જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ, તો અમે ગુસ્સો કરતા ન હતા, કહેતા કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું। એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્વનું છે, કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છીએ। તો જુઓ, ઝરીન કહે છે કે હું જે એ ટીમમાં રમતી હતી ત્યારે બોલ બીજા સભ્યને આપ્યો અને તેનાથી પકડાયો નહીં, તો તેની ભૂલ મને ગણવા લાગ્યા અને મારી સાથે લડવા લાગ્યા। આવું અમારી ટીમમાં ક્યારેય થયું ન હતું। અમે જો આવું કંઈ થાય તો અમે એમ કહેતા કંઈ વાંધો નહીં, ફરીવાર સારી રીતે કરીશું। આ રીતે અમને એકબીજાનો ટેકો મળતો હતો, પણ આ સોલાપુરની જે ટીમ હતી ને, તેઓમાં આવો સહકાર ન હતો। આફરીન કહે છે, સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શી ખાસિયત છે, અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે।
એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. જોયું ને કે અહીં ટીમવર્ક કેટલું જરૂરી છે. કોઈ પણ ટીમવાળી ગેમ હોય એમાં ટીમવર્ક ન હોય, એકબીજાનો સહકાર ન હોય તો આપણે એ ગેમ જીતી શકતા નથી. એવું આફરીન આપણને કહે છે કે અમારી ટીમમાં એવી કઈ ખાસિયત છે, તો તેને સમજાઈ ગયું કે હા, અમારી ટીમમાં સહકાર એવી વસ્તુ છે જેને કારણે અમે ગેમ રમી શકીએ અને જીતી પણ શકીએ છીએ. તો હંમેશા યાદ રાખવું કે ટીમમાં રમવું હોય તો એકબીજાની તાકાત બનવું અને નબળાઈને સમજવી આ ટીમની પહેલી ખાસિયત છે. તમે પણ યાદ રાખજો, તમે પણ કોઈ વાર આવી રીતે ટીમ વર્ક કરતા હો ત્યારે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરજો, એકબીજાનો સહકાર બનજો, એકબીજાને ટેકો આપજો. જો આ રીતે કાર્ય કરશો ને તો તમે ચોક્કસ એ કાર્ય સફળ પાડી શકશો. ત્યાર પછી આગળ અમે કહ્યું, તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? જુઓ, આપણે અનુભવ તો લઈ લીધો, પણ હવે પછી તમારો શું વિચાર છે, તમે શું કરવા માંગો છો, એવું આપણી સમક્ષ અહીં કહેવામાં આવ્યું છે. તો અફસાના કહે છે, અમે સારું રમ્યા છીએ તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું. અમે બધા સારું રમવા માંગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણ ચંદ્રક જીતી શકે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. હવે આજે આપણને મુલાકાત માટે લઈ ગયા છે ને, તેઓ તેમને પૂછે છે કે હવે તમે શું કરશો. ત્યારે અફસાના કહે છે, અમારી ટીમ સારી છે, અમે સારું રમીએ છીએ, તો તેને કારણે અમારા રાજ્યનું નામ આગળ વધારીશું. રાજ્ય શું, અમે દેશમાં પણ આગળ વધીશું. અમે પણ ક્રિકેટની ટીમની જેમ પ્રસિદ્ધ થઈશું. અને અમે દેશને પણ બતાવવા માંગીએ છીએ કે છોકરીઓની ટીમ પણ સુવર્ણ ચંદ્રક જીતી શકે છે અને આ સ્વપ્ન અમે સાકાર કરીશું. આ રીતે અફસાના પોતાના અનુભવ અને પોતાના સ્વપ્નને અહીં રજૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં પણ આપણે જોયું કેવા સરસ અનુભવ આપણને થયા. હવે આપણને પણ ખ્યાલ આવી ગયો કે આપણે ટીમ વર્ક કઈ રીતે કરવું જોઈએ અને કઈ રીતે ન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જ્યારે પણ આ રીતે ટીમમાં કામ કરો ને ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખજો. હંમેશા એકબીજાનો સહકાર આપવાનો, નબળાઈને સમજવી અને બીજાને સમજવાનો પ્રયત્ન કરવાનો. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.